આમાંથી જ થશે બધું. દાળ હવે આવે નહી, દાળ ચડી છે પાણી, પાણીમાં વેસણ ને થોડું પાછું આંબલી ઉપરથી કર્યા કરે, છોંક ઉપરથી કર્યા કરે, એટલે ટેસ્ટ બગડે નહીં. એટલે શીખવા જેવું છે સંકટ મોચન. પણ ગુસાઈજી કે છે કે હવે માં ઠાકોરજી યાદ નહીં આવે, માર્ગ ની પ્રણાલિકા ને બધું આમાં પૂરું થઈ ગયું, આમાં કઈ રહે નહીં. એટલે આમાં બંધ કરી દીધું, ખાલી શિબિર પૂરતું જ રાખ્યું કે શિબિર સિવાય સાંભળી જાઓ, ઘરે ઘરે પ્રસાદ લઈ લ્યો, વાત પૂરી થાય. બાકી આમાં જેને મહાપુરુષ સાથે કઈ લેવા દેવાની એ લોકો લે પ્રસાદ, એટલે હવે આપણે આબરૂને કારણે લેવડાવવું પડે પછી. એટલે આવું થતું હતું બહુ. એટલે ભાઈ વૈષ્ણવ આનંદ થી ઘરે પ્રસાદ લે છે, છેલ્લા 7-8 વર્ષથી બધું બંધ કરી દીધું, 5-6 વર્ષ થઈ ગયા કે આ કઈ કરવું નહીં. ગુસાઈજી સોનો એક કર્યું હતું, આપણે સમજવાને આપણે ભૂલા વાર્તા પ્રસંગને પણ બરાબર, કે સોનો એક ગુસાઈજી આવો રેશિયો આપી રહ્યા છે કે 100 થી 1 કરો પણ માર્ગની પ્રણાલિકા સેવા ઠાકુરજી ગૌણ ન થાય એ પ્રકારે એવો મનોરથ કરો. ભલે શક્તિ હોય તમારી વધારે લેવડાવવાની, પણ આપણે કરવું જોઈએ નહીં. એટલે આટલું સમજીએ તો મનોરથ આનંદથી થશે. એક બે વૈષ્ણવ એ આપણા સેવાને જાણતા હોય, ઉતાવળે ન કરે, મોડું થાય તો એને ખબર છે કે સેવાના પ્રકારમાં મોડું થાય, એવાને એકને કીધું હોય તો એને માર્ગની રીતની ખબર છે, એ આવીને કંઈક બે કીર્તન કરશે, કંઈક ભગવાન નામ લેશે, એમ નહીં કે જલ્દી મને ધરી દો સેવામાંથી નીકળીને, એમ નહીં કે ઓલા તમે કહો કેટલી વાર છે ક્યાર ના બેઠા છે, હા તમે કોઈ બહાર નીકળતા જ નથી, તો વધારે કરશો તો આવા લોકો વધારે ભેગા થશે. તો માર્ગની પ્રણાલિકા તો જ જળવાશે. ગુસાઈજીએ 100નો 1 કર્યો છે 252 વૈષ્ણવની વાર્તામાં, કે એક વૈષ્ણવ લેવડાવો પણ આ 100નું માતાકુટ કરો માં, અને આમાં આવું થશે. અને આપણે અનુભવ કર્યો છે કે ખૂબ થયું છે, અમે તો અનુભવ કરેલો છે. અવશ્યયમ સદા ભાવ્યા અવશ્ય સ્વસ્ય વશ્યા ન ઇતિ અવશ્ય, અવશ્યનો અર્થ એટલે અવશ્યનો અર્થ કર્યો ચાચા ગોપેશજી કરે છે કે અવશ્ય એટલે સ્વસ્ય વશ્યા ન, પોતાના વશમાં નથી ફલદાન વગેરે, એ તો પ્રભુ જ કરશે. તથાચ સ્વકૃતિ અસાધ્યા, જે કઈ ફલ છે એ પોતાની કૃતિથી સાધ્ય નથી. ભગવદ અનુગ્રહે ક સંપાદ્યેતિ યાવત, ભગવાનના અનુગ્રહથી જે સંપાદિત થાય છે, છતાં પણ યમ શ્રી મદાચાર્યાણામ હૃદય, અને આ જે ફલ જે છે એ તો શ્રી મદાચાર્યાણામ હૃદય અનવરતમ ઉત્પાદ્યમાનત્વાત સાક્ષાત્કૃત સ્વરૂપા ભાવના રૂપા માનસી સેવા સદા નિરંતર ભાવ્યા સંપાદિનમ ઇતિ અર્થ. શ્રી મહાપુરુષના હૃદયમાં જે નિરંતર સાક્ષાત સ્વરૂપા ભાવના રૂપા સ્વરૂપાત્મક જે સાક્ષાત ભાવના જે શ્રી મહાપુરુષના હૃદયમાં નિરંતર થઈ રહી છે, એ ભાવની ભાવના જે છે એ આપણે ત્યાં માનસી સા એ પરામતા છે, એ સંપાદન કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ, ભાવના કરવી જોઈએ. સંપાદનીયમ એટલે સંપાદન કરવા યોગ્ય છે, કરે છે એમ નહીં, પણ આપણું ધ્યેય એ માનસી છે, જે શ્રી મહાપુરુષના હૃદયમાં રહેલી જે ભાવ ભાવના જે છે એ આપણામાં પણ પ્રગટે એ સંપાદન કરવાની, સંપાદનીયમ કરણીયમ કરવા યોગ્ય છે. તસ્યાચ સ્વરૂપાનંદ સાધનની સાધનીભૂત ભાવ વિશેષ સિદ્ધ્યર્થ સિદ્ધ્યર્થમ અનવરતમ ભાવના કર્તવ્ય ઇતિ આશયઃ. અને આ જે ભાવના જે છે સ્વરૂપાનંદ સાધનીભૂત ભાવ વિશેષ, અને સ્વરૂપાનંદ જે પ્રભુનો જે છે એને પ્રાપ્ત કરવાનું સાધન જ આ ભાવના સિવાય બીજું કોઈ છે નહીં. અને વિશેષ સિદ્ધ્યર્થમ અનવરતમ, નિરંતર આ ભાવોની ભાવના શ્રી મહાપ્રભુજીના હૃદયમાં જે ભાવના રહેલી છે, જે સુબોધની અને મહાપ્રભુજીના ગ્રંથોમાં પ્રકટ થઈ રહી છે, એ ભાવનાની અનવરત ભાવના કરતા રહેવી જોઈએ. કર્તવ્ય એ કર્તવ્ય છે એવો આશય છે. અવશ્ય એમ સદા ભાવ્યા, અવશ્યનો બહુ સુંદર અર્થ કર્યો છે, સ્વસ્ય વશ્યા ન ઇતિ અવશ્ય, અવશ્ય આપણા વશમાં નથી. આપણે વશમાં માનશું તો અહંકાર થશે, તો ભક્તિ નહીં થાય, કે હું સેવા કરીશ તો ભગવાન મને માનસી કેમ સિદ્ધ ન કરાવે, તો આપણી વશની વાત થઈ ગઈ, પણ આપણા વશની વાત ફલમાં આપણો વશ છે નહીં. તો અવશ્ય એટલે સ્વસ્ય વશ્યા ન, એ બહુ સુંદર અર્થ કર્યો છે. ઇદમેવ મનસ પ્રધાનમ કાર્યમ ઇત્યાહુ, આ મનનો આ વિષય છે કે ભાવના કરે. મનસા યદ અન્યત કિંચિત પ્રમારૂપમ અપી કાર્યમ જન્યતે તત સર્વમપી ભજનાનંદ પર્યવસાયિત્વાદ ભ્રમ એવ, ભજનાનંદ અપર્યવસાયિત્વાદ ભ્રમ એવ ઇત્યર્થ. પણ મનમાં આના સિવાય જો બીજા કોઈ મનમાં જાગે કે બીજા સાધનોથી આ પ્રાપ્ત થઈ જાય એમ છે,
તો એ નિશ્ચિત ભ્રમ છે, કારણ કે એનાથી ભજનાનંદની પ્રાપ્તિ થવાની નથી, ભજનાનંદ અપર્યવસાયિત્વાત થવાની નથી. એટલે એને ભ્રમ કીધું છે. અને છેલ્લે તરહી ચક્ષુરાદી ભીર ઇન્દ્રિય હિ કિમ સંપાદિને, આ તો મનની વાત કરી કે મનમાં ભાવના કરવી, તો પછી ચક્ષુ આદિ જે ઇન્દ્રિયો છે એનાથી શું કરવું, એનાથી શું સંપાદિત કરવું એવી આકાંક્ષા કોઈને થાય તો એમ કહે છે, તદ્યૈરપી તત્કાર્યમ પુષ્ટૌ નૈવ વિલંબયે. મનસો અનુચરૈર ચક્ષુરાદિભિર ઇન્દ્રિયૈ તત્કાર્યમ મનઃ કાર્યમેવ સંપાદનીયમ. મનસો અનુચરૈર ચક્ષુ, મનના અનુચર આ ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોનો રાજા મન છે. અને આ ઇન્દ્રિયોનો રાજા મન છે કે મન જ્યાં જશે ત્યાં ઇન્દ્રિયો બધી પણ એ જ ભાવનામાં જોડાશે. એટલે મનના તો અનુચર છે આ ઇન્દ્રિયો બધી, તો મનમાં આવી ભાવના થશે તો ઇન્દ્રિયો પણ એ ભાવનામાં મગ્ન રહેશે. મન કાર્યમાં એવો સંપાદન, મનમાં પેલા કાર્ય સંપાદન થવું જોઈએ તો ઇન્દ્રિયોમાં પણ આપોઆપ એ આવશે. તથા આચ શિવદાચાર્ય માર્ગ પક્ષપાદ વિરત પક્ષપાતાદ અવિરતમ સેવ્ય સ્વરૂપેશુ આવિર્ભૂતસ્ય સંકલ્પ પ્રતિભાતસ્ય વા ભગવતો દર્શન સેવાદિના સ્વસ્ય વ્યાપારેણ મન કાર્યરૂપા ભાવનાખ્યા માનસી સેવા સંપાદનીયમ ઇતિ ભાવઃ. તથા ચ શિવાચાર્ય માર્ગ પક્ષપાતાદ અવિરતમ સેવા સેવ્ય સ્વરૂપેશુ આવિર્ભૂતસ્ય સંકલ્પ પ્રતિભાતસ્ય. મહાપ્રભુજીના માર્ગના અંદર પક્ષપાતાદ, આચાર્ય ચરણના માર્ગના પક્ષપાતથી જ આપણા જે સેવ્ય સ્વરૂપ જે છે એની અંદર સતત સંકલ્પ સેવી રૂપે શું આવિર્ભૂત છે સંકલ્પ પ્રતિભાત છે. આપણે સંકલ્પ કરી રહ્યા છીએ કે આ સાક્ષાત જે આપણા ભાવનાનું આ જે સ્વરૂપ જે છે એ સાક્ષાત આપણું આ સેવ્ય સ્વરૂપ જે છે એની અનવિરત એની ભાવના કરવાથી ભગવતો અને એ સ્વરૂપના જે આ પાછું નિરોધક્ષણમાં આવી ગયેલી વાત છે, હરિમૂર્તિ સદા ધ્યા સંકલ્પાદપી તત્ર હિ દર્શનમ સ્પર્શનમ તત્ર સ્વતો તથાકૃતિ ગતિ સદા. બધી ઇન્દ્રિયો કેવી રીતે જોડાય છે તો કહે છે કે જે સ્વરૂપ આપણે અહીંયા બિરાજે છે તો વલ્લભાચાર્યના માર્ગના પક્ષપાતથી અવિરત જેની ભાવના થયેલી છે એવું એ સ્વરૂપ જે છે કે જે આપણા મનમાં જેનું આપણે માનસી કરી રહ્યા છીએ જે કાંઈ સંકલ્પ છે એ આ પ્રભુ વિષયક છે. આપણી ભગવદ્ વાર્તાની પણ આ જ પદ્ધતિ છે કે જ્યારે આપણે ભગવદ્ વાર્તા કરીએ ત્યારે જે પ્રસંગ આવે એમાં જ્યારે ઠાકોરજીનું વર્ણન આવે ત્યારે એ ઠાકોરજી આપણે અન્યત્ર ગોતવાની જરૂર નથી, એ આપણા પ્રભુની કથા છે તો આપણો નિરોધ સિદ્ધ કરનારી કથા બની જશે. ભલે શ્રીનાથજીની કથા આવે, મથુરાધીશજીની આવે, પણ એ બધું જ જોવું જોઈએ ક્યાં, પોતાના સેવ્ય પ્રભુની જ આ કથા છે એમ માનીને કરવી જોઈએ કે આપણા ઠાકોર એ જ આપણે ત્યાં બિરાજી રહેલા શ્રીનાથજી છે, એ જ આપણે ત્યાં બિરાજી રહેલા પ્રભુ છે કે જેની કથામાં આવી રહી છે. તો એ સંકલ્પની વાત છે કે બધા સંકલ્પ આપણા એ મનના એ સ્વરૂપમાં સ્થાપિત છે અને એના દર્શન દર્શન પણ એ જ સંકલ્પ જે પ્રભુમાં જે સ્થાપિત કરેલું જે મૂર્તિ હરિમૂર્તિ સદા ધ્યા એના દર્શન એની સેવા સ્વસ્વ વ્યાપારેણ મન કાર્યરૂપા ભાવનાખ્યા માનસી સેવા સંપાદનીયમ. અને એ સ્વરૂપમાં આ બધા વ્યાપારો ઇન્દ્રિયોના જે વ્યાપારો જે છે એ મન કાર્યરૂપા અને મનની કાર્યરૂપ જે ભાવના જે છે એ આ સ્વરૂપની દર્શન સેવા વગેરેમાં જોડવાથી એની માનસી સેવા સંપાદનીયમ એમ કરતા માનસી સેવાનું સંપાદન કરવું જોઈએ. માનસી સેવા એટલે ચિત્તમાં એ ઠાકોરજી જ આપણા ચિત્તમાં પ્રવિષ્ટ રહેવા જોઈએ, જેની સેવા મંદિરમાં કરી રહ્યા છીએ એ પ્રભુ આપણા મનમાં ચિત્તમાં પણ સદા એનું ધ્યાન એનું જ લીલાઓનું અવગાહન નિરંતર થાય એવું કાર્ય એવી ભાવના સંપાદિત કરવી જોઈએ. સંપાદનીયમ એટલે કરવા યોગ્ય છે, જે કરવું જોઈએ, થઈ નથી પણ સંપાદનીયમ એટલે કે તત્ર સંપાદનીયમ સંપાદનાર્થમ પ્રયત્નમ આવશ્યકમ. સંપાદનાર્થમ એ પ્રયત્ન કરણીય, ત્યાં સંપાદન કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ એવો અર્થ થાય છે. સંપાદનીયમ વાપરે ને ત્યારે એવો અર્થ થાય છે કે આ કરવું જોઈએ, આ કર્તવ્ય છે કે આવી ભાવના કરવાથી જે સ્વરૂપની દર્શન સેવા વગેરે કરવાથી આપણા મનની અંદર પણ એ ભાવરૂપ માનસિક સેવાનું સંપાદન કરવું જોઈએ. ઇથચ્ચ ચક્ષુરાદિ સર્વેન્દ્રિયપી સ્વસ્વ વ્યાપારો ભગવતી સંપાદનીય. આમ કરવાથી ચક્ષુ આદિ જેટલી ઇન્દ્રિયો છે એના જેટલા વ્યાપારો જે છે એ બધા જ ભગવાનમાં સ્થાપિત કરવા જોઈએ. પ્રભુના આપણા ઠાકોરજીના દર્શન કરવા, મનથી એનું ધ્યાન કરવું, હાથથી એનો સ્પર્શ કરવો, આપણે આ બધી જ એ વ્યાપારો છે ઇન્દ્રિયોના, એ આપણા જે પ્રભુ ઘરમાં બિરાજે છે એની સેવામાં બધા વ્યાપારોનો પણ વિનિયોગ થાય છે.
વેણુ ગીતની અંદર જેમ કીધું છે ભગવતા આશા સંલાપ ઇત્યાદયુક્ત પ્રકારનેતિ ધ્યેયમ, જ્યાં દરેક ઇન્દ્રિયોનો ભગવદ્ વિનિયોગ બતાવેલો છે. એ આપણે ત્યાં કીર્તનોમાં પણ બોલાય છે ઠાકોરજી સન્મુખ, એ કીર્તનોમાં પણ એ છે કે નાનું કિયન ચિરમ એવ કૃતિ અતા હવું, આ ક્યાં સુધી આ કરતું રહેવાનું, ભાવના ભાવના જ કરતી રહેવાની કે કઈ ફળ મળશે કે નહીં મળે, આમ અધીરા થઈ જાય ને કે ભાવના કરતા જ રહેવાની, કરતા જ રહેવાની, ક્યાં સુધી કરવાની, કિયત કેટલી કરવાની. ચિરમ એવ કૃતિ અતા હવું, આ લાંબા ટાઈમ સુધી કરતા રહેવાનું છે નહીં. પુષ્ટિહી પુષ્ટોવિતિ પુષ્ટિ ભાવ તસ્મિન સિદ્ધે સતી સ્વરૂપાનંદ સત્વરમેવ ભવે નતુ વિલંબમ કુર્યાદિતિ અર્થ તથા ચ ભાવોત્પત્તિ પર્યંતમેવમ કૃતિરિતિ ભાવઃ. અને એમ કહે છે કે જ્યાં સુધી સ્વરૂપાનંદ ન પ્રાપ્ત થાય ત્યાં સુધી ભગવાન તો પુષ્ટિ ભાવ તસ્મિન સિદ્ધે, જ્યારે પુષ્ટિભાવ સિદ્ધ થઈ જશે પછી ભાવના કરવાની જરૂર નહીં રહે, એવો ભાવ જ એ સ્થાપિત થઈ જશે. ભગવાન પુષ્ટિ કરશે ત્યારે ભાવોત્પત્તિ થશે, ત્યાં સુધી ભાવના કરવાની છે. એકવાર ભાવ પ્રગટ થઈ જશે ભગવાનની કૃપાથી ત્યાં સુધી આપણે ભાવના કરવાની છે. જો સ્વતઃ ભાવ એ ભાવનું સ્વરૂપ ધારણ કરી જશે, ભાવના આપણી અંદર એવો ભાવ આવી જશે તો પછી ત્યાં સુધી ભાવના કરવાની છે. બહુ લાંબો કેટલી કરવાની, બસ ત્યાં સુધી કે જ્યાં સુધી એ, અને ઘણા લાગે આ તો કરતું જ રહેવાનું છે એવું થઈ ગયું, પણ તો સહસ્ત્ર પરિવત્સર જેટલો સમય તો નથી જ, આ જીવન પર્યંત કદાચ, અને કેટલા જન્મ પછી પણ હજારો થઈ ગયા જન્મ, તો પછી હજારોની સામે તો આ બધું કાંઈ નથી, બે ચાર દસ જન્મ તો કાંઈ મોટી વાત નથી. તો એ બહુ ભગવાનની કૃપા છે કે આપણો આપણને મળી તો ગયા, કે હવે ભટકવાનું નથી, કે આપણને પ્રભુ મળી ગયા છે. સૌથી મોટો સાનુભાવ ઘરમાં ઠાકોરજીનું પધારવું એ સૌથી મોટો સાનુભાવ છે કે હવે પ્રભુએ આપણું વરણ કરી લીધું છે અને હવે આટલું જ આપણે ત્યાં પધાર્યા છે. પણ હવે ભાવ ક્યારે સિદ્ધ થાય ત્યાં સુધી આપણે વિચાર કરવાનો છે. બાકી એ તો પધારી જ ગયા છે, જેને મળવાનું છે એ સામે આવી ગયો છે, બીજે ક્યાંય મળવાનું છે નહીં. જેને મળવું હતું એ તો સામે આવી ગયો છે, પણ એવો ભાવ જે માનસિક પરામતા હજી એ ચિત્તમાં એટલો આવ્યો નથી, ઘરમાં આવી ગયો છે પણ ચિત્તમાં નથી આવ્યો. ચિત્તમાં આવી જશે તો અલૌકિક સામર્થ્ય પ્રકરણ થઈ જશે. તો અહીં સુધી આપણે આ ચાચા ગોપીશજીની ટીકા, બાકી તો સમાન છે, ગુણક્ષોભેપી દ્રષ્ટવ્યમ. તો આ રીતે આપણો જે સ્વાધ્યાય, હજી એક એક કુસૃષ્ટિ માટે હજી એક લઈ લઉં કે જે એ બહુ સુંદર એક વચન છે, એક એક લીટી છે ખાલી, બહુ વધારે નથી. દેવકીનંદનજીની ટીકા છે. દેવકીનંદનજીની જે ટીકા જે છે એમાં આ ગુણક્ષોભનું રજતમ સત્વવાળા જે ગુણ જે છે એની માટે કીધું છે. કદાચિત અસુરસ્યાપી, કેટલાક આસુરાવેશ વાળા જે જીવ છે, કદાચિત અસુરસ્યાપી સેવા પ્રતિબંધે જાતે પી. અસુર એટલે કોણ, કે જેને સેવામાં પ્રતિબંધ છે, સેવામાં પ્રતિબંધ આવ્યો છે એની આસુરાવેશ છે. ઘણા ઠાકોરજીની 50-50 વર્ષ સેવા કરીને પછી સાવ સારા સાજા હોય તો સેવા છોડી અને ઓટે બેઠા હોય આનંદ, કે બહુ કરી લીધી સેવા. હા, તો કઈક આસુરાવેશ છે કે ભગવાન એને ફળ આપવા ઈચ્છતા નથી, કે છેલ્લે સુધી હજી એને કરાવવા ઈચ્છતા નથી, એને મને એવું થઈ ગયું સેવા છોડી દઉં ઓટલે બેઠા રહે. સાવ સાજા સારા, કઈ વાંધો નથી, કઈ છતાં સેવા છોડી દે. તો આસુરાવેશ કે ભગવાન એને કઈક આસુરાવેશ છે. પાછા આસુરાવેશ જીવો હોય છે, બહુ આ સુંદર ઉક્તિ લાગી એટલે મેં કીધું આપણે એક વખત છેલ્લે છેલ્લે ભલે 5-7 મિનિટ વધી જાય તો કઈ વાંધો નહીં. પણ કદાચિત અસુરસ્યાપી, પ્રાચીન આચાર્યોએ કેટલી બધી વસ્તુનો કેટલી વાર કેટલા કેટલા એંગલથી વિચાર કર્યો છે એ આપણે જોઈએ, કે એમણે કેટલું મહાપ્રભુજીની વાણીનું કેટલું મંથન કર્યું છે. તો કહે છે કદાચિત આસુરસ્યાપી સેવા પ્રતિબંધે જાતે પી. આસુરાવેશ એ કે સેવામાં પ્રતિબંધ આવ્યો, સેવા છૂટી જવી, કે આસુરાવેશ છે કઈક સેવા છૂટી જવી. ભગવદ્ ગુણ શ્રવણાદિના પ્રેમ લક્ષણમ પુલકાદિ દ્રશ્યતે. પણ આસુર જીવો પાછા ભગવદ્ ગુણગાન કરતા હોય ત્યારે આંખમાં આંસુ આવી જાય, સેવા છોડી દીધી હોય પણ આંસુ આંસુ પણ આવી જાય કદાચિત, આપણે જોઈએ કેટલો ભાવ છે. તો દેવકીનંદનજી કહે બહુ હરખાવા જેવું નથી, આસુરી જીવોને પણ ક્યારેક આવા ગુણક્ષોભ, ક્યારેક કંઈક સાત્વિક ગુણોનો આવેશ આવી જતો હોય પણ ટકતો નથી, એટલે બહુ ખાલી આંસુ આવે એટલે હરખાઈ ન જાઉં. કારણ કે મેં તો અખંડ ખેલાડી જે બધા હોય છે આ રખડતી ભટકતી આત્મા, એ મારી શિબિરમાં મેં રડતા જોયા છે. મેં કીધું મારું આવું હૃદય પીગળતું નથી, એ મારી શિબિરમાં રડતા હોય.
પછી મેં તો આમાં વાંચ્યું દેવકનંદજી કે આવું આસુર જીવોને પણ થતું હોય, ક્યારેક આવેશ આવી જાય, પણ મૂળભૂત આવેશ તો એનો ઓલો જ રહે. પણ ક્યારેક આવો અસુર પુલકાદી પણ થઈ શકે છે, એનાથી આપણે એમ થાય કે ભગવદી છે માની લેવું નહીં, આસુરી જેવો હોય આસુરાવેશી, એ આસુરાવેશમાં પણ ક્યારેક અસુર પુલકાદી એ થઈ જતું હોય છે, એટલે અસુર આવી જાય, ભાવ આવેશી એકદમ ભાવ મિનિમગ્ન બની જતા હોય એવું બને, તો એનાથી બહુ સીધું આપણે નહીં કે બહુ ભાવ છે ચાલો ભેટો, ધ્યાન રાખવું કે આસુર જીવોમાં પણ થાય છે. તો ભગવદ્ ગુણ શ્રવણાદિના પ્રેમ લક્ષણમ પુલકાદી દર્શિતે તત્ર કિમ ભાવનીયમ ઇત્યત્યાહુ. તો આને શું માનવું કે આવા લોકોને કેમ આવું પ્રેમ આવી જાય, આપણે એમ થાય કે આપણું કઠોર હૃદય નાનું કેટલું પીડેલું હૃદય છે કે આંસુ આવી ગયા આપણને તો આવતા નથી. તો અશ્રુપાત કરવા માંડે ત્યાં શું કેવું કે ગુણ ક્ષોભે પેતી ક્ષોભો અશ્રુ પુલકાદિ, ગુણ ક્ષોભ એટલે એમ બતાવ્યું કે અશ્રુ પુલકાદિ, ક્યારેક આવા આવેશ આવી જતો હોય એ લોકોને પણ. તત્રાપી દ્રષ્ટ આ જે છે સ આ ભગવદ્ ગુણગાનને કારણે કે ભગવદ્ મહાત્મ્યને કારણે એને અશ્રુપાત નથી થતો, પણ સતુ ગુણ વસ્તુ સ્વભાવાદ આશ્રસ્યાપી ભવતી ગુણ મહાત્મ્યમેવ, ન તો ભગવાન મહાત્મ્યએવ. આ તો ગુણોનું એવું મહાત્મ્ય છે કે ક્યારેક સાત્વિક ગુણોનો આવેશ આવી જવાથી પણ અશ્રુ પુલકાદી થઈ જાય, પણ એ ગુણનું મહાત્મ્ય છે ભગવાનનું નથી. આ ભગવત પ્રેમને કારણે નથી થયું, પણ ક્યાંક એવો આવેશ એમને પણ આવી જતો હોય, રોવું આવી જતું હોય એવું કાંઈ નથી. એ તો આવી જાય ગણાય નહીં, માતાજી આવી જાય ગણાય નહીં. તો માતાજી ક્યાં આવ્યા છે ભાઈ, માતાજી આવી બીજું કોઈ ન મળ્યું, આ જ મળ્યો કે માતાજી આમાં આવે. એટલે એટલે કા અશ્રુ પુલકાદી આવું થઈ જાય, ગુણ ક્ષોભ માનવો જોઈએ ત્યારે એમાં એવું ન માનવું જોઈએ કે આસુર આવેશ નથી. અતઃ એવ એતત પૂર્વોક્તમ એવું તત્રાપી દ્રષ્ટવ્યમ ભાવનીયમ ઇત્યત્ય ઉક્ત વિશ્વાસાર્થમ આહુ મે મતિ ઇતિ, આવી મારી મનમતિ આવી મારી સંમતિ છે. બ્રહ્મ સ્વરૂપમાં આવું કુસૃષ્ટિ, અને કુસૃષ્ટિ જે છે એ બ્રહ્મ છે. એટલે ક્યારેક અશ્રુપુલક જોઈને એમ ન માનવું કે આ કંઈ આસુરાવેશ નથી, આસુરાવેશીઓને પણ અશ્રુપુલક થઈ શકે છે. એટલે આપણે આ ષોડશ ગ્રંથ પ્રવચનમાલા મહાપ્રભુજીની કૃપાથી આ ષોડ ગ્રંથ મૂળ ટીકાઓ સાથે આપણે જે નિર્ધાર કર્યો હતો, મનોરથ કર્યો હતો શ્રી મહાપ્રભુજીની કૃપાથી, આજે આપણો આ મનોરથ એ આમ તો સંપૂર્ણ તો ના કહેવાય, છતાં પણ અત્યાર સુધી જે મનોરથ હતો આપણો કે ટીકાઓ સહિત ષોડશ ગ્રંથનું પૂરેપૂરું દર્શન કરવું, અને નિર્વિઘ્ન આ રાયજીનગરમાં આ જ હોલમાં આપણે બધા જ 16 ગ્રંથો મૂળ ટીકાઓ સાથે જે આપણને જોવાનો અવસર શ્રી મહાપ્રભુજીની કૃપાથી મળ્યો, અને નિરંતર આપણે 16 ગ્રંથને ક્યારેય ભૂલીએ નહીં. નિરંતર આપણે હજી એક બે ટીકાઓ જોઈ શક્યા છીએ, બધી ટીકાઓ સાથે તો લઈ શક્યા નથી, છતાં પણ આપણે એ તો આપણે એટલું નિરંતર 16 ગ્રંથોની ટીકા અને 16 ગ્રંથનો પાઠ એક શ્લોક બે શ્લોક ચાર શ્લોક નિરંતર કરતું રહેવું જોઈએ, એ મહાપ્રભુજીનો સંબંધ છે. એ ભાવનાથી કે સાક્ષાત શ્રી વલ્લભનો આપણને એ સંબંધ છે, ક્યારેય પણ એમ ન માનવું, આવી કુસૃષ્ટિ ના કરવી કે અમે 16 ગ્રંથો જાણી લીધા હવે અમારે કાંઈ જરૂર નથી. આ કુસૃષ્ટિ છે, ઘણાને થઈ ગઈ છે કે અમે જાણી લીધું છે હવે બસ, હવે અમારે શું કામ છે, 16 ગ્રંથો અમને આવડે છે, બધી ટીકાઓ જોઈ લીધી છે. અરે જોઈ લીધી તો જોઈ લીધી, પણ જો અમને આવડી ગયું છે એને કાંઈ આવડું નથી, સમજી લેજો. જેને એમ ખબર પડે કે આપણે હજી બધું બાકી છે તો સમજવું કે હજી આપણે ઘણું બધું આપણે બરાબર જાણ્યું છે કે આને બધું જાણવું એ જ છે કે પૂરેપૂરું જાણી શકાતો નથી. આપણું જીવન ટૂંકું પડે એટલે આવી કુસૃષ્ટિ ક્યારે મનમાં આવે તો કાઢી નાખવી કે અમે 16 ગ્રંથો ભણી લીધા, ક્યારે ભણી શકાય એવા નથી. નિરંતર શ્રી મહાપ્રભુજી છે, આ તો સાક્ષાત આપણા મહાપ્રભુજી જે 16 ગ્રંથના રૂપમાં વાંગમય બિરાજે છે, એ આપણા મહાપ્રભુજીનો સ્પર્શ છે, એનો ચરણસ્પર્શ છે, એની વાણીનો સ્પર્શ, એનો અધરામૃતનો આસ્વાદ છે, એનાથી ધરાવવું જોઈએ એ નહીં. એટલે આપણો 16 ગ્રંથ પ્રવચન માલાના રૂપમાં આપણે દર્શન કર્યું છે 16 ગ્રંથનું, હજી વિશેષ અધ્યયન ઊંડાણપૂર્વકનું અધ્યયન એ નિરંતર કરતા જ રહેવાનું છે. અને આપણે બધા શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં બેસી આપણા ઘરમાં ઠાકોરજીની ખૂબ સુંદર રીતે સેવા કરીએ, એ ઠાકોરજીને આપણાથી જે બને એવા એના સુખનો વિચારપૂર્વક એને લાડ લડાવીએ, અનુસરમાં ભગવત કથા મહાપ્રભુજીના ગ્રંથોનો સ્વાધ્યાય કરીએ, અને શ્રી વલ્લભીએ સૃષ્ટિ સમાજ સંગમે જીવન કો ફલ પાઈએ, શ્રી વલ્લભ ગુણ ગાઈએ તાહી તે રસિક કહાઈએ, અને આનંદપૂર્વક આપણે 10-11 વર્ષ થઈ ગયા અને આ 16 ગ્રંથનું આપણે બધાએ મળીને અધ્યયન કર્યું, અને આગળ પણ આપણે બધા આજ કરતા રહીએ. અને બીજું, અત્યાર સુધી મેં કોઈનો નામો ઉલ્લેખ કર્યો નથી, પણ છતાં આજે છેલ્લે મારાથી રહેવાતું નથી એટલે કહી દઉં છું કે પ્રફુલભાઈએ મહાપ્રભુજીની કૃપાથી પ્રફુલભાઈએ
એકલા હાથે બધાના સહકાર બીજાના સાથ લઈને પણ પોતે આગળ ચાલીને હંમેશા મને પણ જગાડતા રહ્યા કે ક્યારે શિબિર રાખવી છે, ક્યારે શિબિર રાખવી છે. તો એના કારણે આપણને પણ ષોડશ ગ્રંથનું એ નિરંતર, તો એના પર શ્રી મહાપ્રભુજીની કૃપા કે એમણે સતત આ મૂક્યું નહીં તો ઘણા આમાં વિઘ્નો તો આવ્યા છે, ઘણી પ્રકારના આવ્યા છે, આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ થયા છે, છતાં પણ આપણે આ કાર્ય આપણે ચાલુ રાખીએ. કઈ પણ કાર્ય કરશું કેટલાય આક્ષેપો થશે, એમાં વિક્ષિપ્ત થવું જોઈએ નહીં. પણ આપણું કાર્ય છે કે આપણે અનિયમિત ખાતું છે, એટલે મારી સાથે કામ કરવું ઘણા તકલીફ તો પડે, નિયમિત પ્રકારે અનિયમિત, નિયમિત અનિયમિત છે તોય આપણે થોડે થોડે ગ્રંથ અધ્યયન કરી શકીએ આવી અનિયમિતતામાં. તો નિયમિત કરીએ તો કેટલું થઈ શકે, તો પ્રભુ આપણે નિયમિત બનાવે અધ્યયનમાં, કે આળસ પ્રમાદ વગર આપણે અધ્યયન કરતા રહીએ. વલ્લભ ગુણ ગાઈએ તાહી તે રસિક કહાઈએ, એ ન્યાયથી. અને હવે જેને પણ વિશેષ અધ્યયન અધિક આગળ કરવું હોય તો આપણે મેં જાહેરાત તો કરી દીધી છે કે આવો, હવે અહીંયા આવવાનું નહીં થાય પણ તમારે આવવાનું થશે, આવો તો જે ભણવું છે આપણે ભણશું, સાથે સાથે ભણશું. બહુ દાવો નથી કે ભણાવું, પણ ભણશું સાથે, કે એટલે એ પ્રકારથી. કારણ કે આપણો અહીંનો જે ષોડશ ગ્રંથ પ્રવચન માલાનો મનોરથ સુંદર પહેલી વાર અહીં શરૂઆત થઈ, એની સાથે માણાવદરમાં પણ ચાલુ છે, સુરતમાં ચાલુ છે, જેતપુરમાં ચાલુ છે, વેરાવળમાં ચાલે છે. ષોડશ ગ્રંથ પ્રવચન માલ એક સાથે જ શરૂ થઈ છે બધે. તો સૌથી પહેલા સેવાફલ અહીં આપણે, કેશોદમાં પણ સેવાફલ ચાલે છે, પણ હજી સેવાફલ યાદર્શી શબ્દો ઉપર જ ચાલ્યા કરે છે, યાદર્શી સેવના ઉપર ચાલે છે. કેટલા મહિના થઈ ગયા, દર મહિને એક વાર હોય ને, એટલે કેટલા મહિનાઓથી યાદર્શી સેવના એટલું જ ચાલે છે ત્યાં. હવે ઘણા એમ થાય કે આગળ આ કેસેટ અટકી ગઈ છે કે આગળ વધતી કેમ નથી, યાદર્શી સેવનામાં અટકી ગઈ છે. અહીંયા રેકર્ડ વાગ્યા જ કરે છે, યા ને તો અહીંયા વગાડું છું રેકર્ડ પણ. અહીંયા આપણું પહેલી વાર આપણે અહીં થોડે સોળ ગ્રંથનું દર્શન થયું છે. મહાપ્રભુજીની આપણી કૃપા આપણા ઉપર નિરંતર બની રહે, એ જ બધા મહાપ્રભુજી ચરણમાં એક જ વિનંતી છે કે આપણું મતિ બીજે ક્યાંય ભટકે નહીં, આવી કુમતિ ક્યારેય ન આવે કે સિદ્ધાંતના નામે, નામના નામે, સ્વરૂપના નામે આપણે બસ પૈસા જ ભેગા કરીએ, પૈસા જ ભેગા કરીએ. એક જ વાત, સ્વરૂપને નહીં તો કોઈ નામને વેચવાનું શરૂ કરે, લાવો પૈસા નામના નામે લાવો. હવે નામ વિક્રય થઈ ગયું, સ્વરૂપ વિક્રય છોડ્યો તો નામ વિક્રય અપનાવી લીધો. આ વિક્રય અને ક્રય વિક્રયની બુદ્ધિ છૂટી, અને કાંઈક આપણે ભક્તિની વાત કરીએ, આદાન પ્રદાન એક એક ક્ષેત્રમાં છોડી દઈએ, આદાન પ્રદાન નામ અને સ્વરૂપ એને છોડીને આપણે આદાન પ્રદાન એમાં છોડી દઈએ, અને એક વસ્તુ એ અપનાવીએ કે સિદ્ધાંત અપસિદ્ધાંત ને ત્રીજો પ્રકાર કોઈના મગજમાં નથી આવતો, અપસિદ્ધાંત તરફની ગતિ. ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ, સિદ્ધાંત અપસિદ્ધાંતનો ભેદ તો ખબર છે, પણ એક અત્યારે અપસિદ્ધાંત ન હોય છતાં પણ એની ગતિ અપસિદ્ધાંત તરફ થઈ શકે છે, એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે અત્યારે નથી પણ થઈ શકે, પાંચ વર્ષ પછી, દસ વર્ષ પછી પરિણામ એ જ આવે છે, એટલે ત્યાંથી એને રોકી દેવું જોઈએ. એટલે ઉત્સાહમાં ઘણી વખત કોઈ એવું પગલું ભરાય જાય, એટલે હું એવું મત નો છું કે ભાઈ અપસિદ્ધાંત તરફની ગતિ પણ ન થવી જોઈએ. આ પૂજી શ્યામુદાદા કહેલી વાત છે, મારી વાત નથી, કે ભાઈ અમુક વસ્તુ અપસિદ્ધાંત નથી સાચી, પણ થઈ તો શકે, દસ વર્ષ પછી થઈ શકે, તો એનો આપણે દસ વર્ષ પહેલા આપણે પ્રિકોશન સુકામ ન રાખવું, કેવી ગતિ સુકામ થવા દેવી. હવે વૈષ્ણવ કહે છે કે અમારા સગા સંબંધીને આત્મીય છે સાથે મનોરથ કરીએ, શું વાંધો, સૈદ્ધાંતિક વાંધો કદાચ નથી, બહુ લિમિટમાં હોય, એકદમ અંતરંગ સંબંધ તમે છે તો બે ભેગા પધરાવીની સેવા કરો તો અત્યારે અપસિદ્ધાંત નથી, પણ બે ના ચાર થશે, ચાર ના દસ થશે તો થઈ જશે અપસિદ્ધાંત. એટલે આપણે અમુક એક બેની લિમિટની બહાર જયારે અપસિદ્ધાંત થઈ શકે છે એનો પણ ખ્યાલ આપણે બધાએ રાખીએ, તો બધાએ સાવચેતી રાખીને ચાલીએ કે પાંચ વર્ષ પછી નહીં થાય એવું અત્યારથી એવું સ્ટેપ લઈએ નહીં. મને પણ ઓફર આવી કે મહાપ્રભુજીની બધી બેઠકો આપણે બધા કરીએ, ક્લાસમાં જે હતા કે ચાલો આપણે બધા વ્રજમાં જઈએ ને બેઠક જે કરવા જઈએ. મેં કીધું આપણે ખાલી અધ્યયન અધ્યાપન પૂરતો જ સંબંધ છે, મારે બેઠક જે કરવા જાઉં છું તો એકલો જ આવીશ, બાકી આ બધાને લઈને તો હું જઈશ નહીં. અત્યારે મને મારી બુદ્ધિમાં વાંધો નથી ચાલો, પણ બે વર્ષ પછી મને એમ થાય કે આમાં તો સારા પૈસા વધે એવું છે, આ કરવા જેવું કામ છે, તો મન ક્યારેક થઈ જાય તો આવું કરવું શું કામ. અને પાછું જે લોકો બધા ભેગા જાય છે, ત્યાં કઈ ભક્તિભાવ બહુ વધારે હોય ત્યારે ભક્તિભાવ વધતો નથી, પિકનિક જેવું સ્વરૂપ ક્યારે નહીં થઈ જાય એની કોઈ ખાતરી નથી, કે આમાં ભક્તિભાવ રહેશે કે પિકનિક થશે કઈ ખાતરી આમાં ખબર નથી. એટલે મેં કીધું એ રેવા દો, એના સિવાય જે કરવું હોય કરે, પણ બધા ભેગા મળીને જઈએ. એક જણાએ મને એ ઉપર કરી કે વ્રજમાં શિબિર રાખીએ, અહીં વ્રજમાં શિબિર રાખીએ શું કામ, અહીંયા શું વાંધો છે,
અમે તો વ્રજ વાલુરે વૈકુંઠ નહીં જાવું, અમારે તો એ વ્રજમાં નથી જવું, અહીં વ્રજ પ્રકટ થતું હોય તો. તો આપણે આવા બધા કાર્યથી અપસિદ્ધાંત છે નહીં, પણ 5 વર્ષ પછી 7 વર્ષ પછી એમાંથી અપસિદ્ધાંત થઈ શકે. એટલે એની કાળજી રાખીને ચાલીએ. એક ખાલી સૂચન છે, બાકી જેને જેમ કરવું હોય એ કહે. Yeah.